બાળક જન્મે એટલે તરત જ ઘરમાં ખુશીનો માહોલ છવાઈ જાય છે, પરંતુ બાળક જન્મે ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો તેમાંની પહેલી વાત છે કે બાળક જન્મે છે ત્યારે બાળકની સાથે તેનો નાવડો પણ હોય છે, તો તે જગ્યાએ તમારે ફક્ત ને ફક્ત પાવડર લગાવવાનો છે અને તે જાતે ખરે નહીં ત્યાં સુધી તમારે કંઈ પણ કરવાનું નથી. એટલે બાળકનો નાવડો ખરે નહીં ત્યાં સુધી તમારે તેને બીજી કંઈ પ્રોસેસ કરવાની નથી, જાતે ખરવા દેવાનો છે. બીજી વાત કે બાળક જ્યારે ઘરે આવે છે તો બાળક છે એ એકદમ જ શાંત વાતાવરણમાંથી આવેલું હોય છે, એટલે કે બાળકે છે કોઈ પણ વધારે પડતું સનલાઇટ કે પ્રકાશ કે એવું કંઈ જોયેલું હોતું નથી. એટલા માટે તમારે પણ શું કરવાનું છે કે બાળકને જેમ બને એમ અંધારામાં રાખવાનું છે, વધારે અંજવાળાની અંદર બાળકને રાખવાનું નથી. ત્રીજી વાત કે બાળક જ્યારે સૂતું હોય છે ત્યારે એકદમ જ તેને જગાડી દેવાનું નથી, કેમકે બાળકનો સૌથી સારામાં સારો વિકાસ છે એ ઊંઘમાં એટલે કે નિંદરમાં થાય છે. તો બાળક જ્યારે સૂતું હોય છે ત્યારે કોઈ પણ મહેમાન આવે, બહારથી વ્યક્તિ આવે અથવા ઘરની વ્યક્તિ રમાડવા માટે પણ જગાડે તો આ બધી વસ્તુ કરવાની નથી. બાળક જ્યારે જાતે ઉઠે છે ત્યારે જ તમારે તેને રમાડવાનું છે, એટલે કે બાળક સૂતું હોય છે ત્યારે તેને અચાનક જ ઊંઘમાંથી જગાડી દેવાનું નથી. ત્યાર પછી છે કે બાળકને કોઈ પણ વ્યક્તિ અડે તો તેના માટે સૌથી પહેલાં તેને સારી રીતે હાથ ધોઈ લેવા જોઈએ, હાથ ધોયા પછી જ બાળકને ખૂબ જ સારી રીતે અડવું જોઈએ. ત્યાર પછી છે કે બાળક જન્મે તરત જ બીજા દિવસથી તેને સનલાઇટ આપો, એટલે કે સૂર્યનો પ્રકાશ છે જરૂરથી આપો. જો સૂર્યનો પ્રકાશ તેને નથી મળતો તો કમળો થવાની શક્યતા રહે છે. ઘણી વખત એવું થાય છે કે બાળકનો જન્મ ચોમાસામાં થયો હોય છે અને સનલાઇટ બિલકુલ નથી મળતી, તો ત્યારે શું કરવું, ત્યારે બાળક જે રૂમમાં સૂતું હોય છે એ રૂમમાં તમે પીળા કલરનો પ્રકાશ પડે તેવો બલ્બ લાવીને રાખી દો અને બલ્બને શરૂ રાખો. એનાથી શું થશે કે બાળકને કમળો થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જશે અને બાળકને જે સૂર્યપ્રકાશ જોઈતો હોય છે તે બલ્બમાંથી મળી રહે. ત્યારબાદ છે કે બાળક જન્મે છે તો વારંવાર પોટી કરી જાય છે, તો તેના જે કપડાં છે તેને ધોયા પછી 2-5 મિનિટ સુધી ડેટોલના પાણીમાં પલાળી રાખો કે જેનાથી બાળકને કોઈ પણ ઇન્ફેક્શન ના થાય અને એના કપડાં પણ એકદમ સ્વચ્છ અને સારા થઈ જાય. ત્યારબાદ છે કે બાળકનો ખોરાક, તો 1-6 મહિના સુધી જ્યાં સુધી બાળક નાનું છે ત્યાં સુધી શું કરવાનું છે કે જો તે મા પાસે સૂવે છે તો માનું ધાવણ જ તેના માટે બેસ્ટ છે, અને જો તે ના હોય તો જે ડૉક્ટર પાવડર લખી આપે છે તે પાવડર જ બાળકને આપવાનો છે. કોઈ બહારનું દૂધ કે ઉપરનું દૂધ કે કોઈ વસ્તુ બાળકને આપવાની જરૂર નથી. ત્યારબાદ છે કે બાળકને પેટની સમસ્યા ના રહે એના માટે તેના જે માતા છે તેને પણ ખાવા પીવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. તેની જે ખાવાની વસ્તુ છે તેના પરથી બાળકને પણ ખૂબ જ અસર પડતી હોય છે. તો આમ છે આ બાળકને સાચવવા માટેની કેટલીક ટિપ્સ, જે ફોલો કરો અને જન્મેલું તાજું બાળક છે તેને ખૂબ જ સારી રીતે માવજતથી ઉછેરો.